અમીરગઢના ઝાઝરવાડ કંપામાં મહિલા મંડળ દ્વારા નવરાત્રી છેલ્લા 50 વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. અમીરગઢ તાલુકાના ઝાંઝરવા કંપામાં નવરાત્રીનું આયોજન છેલ્લા 50 વર્ષથી પણ જૂનો ગરબા થાય છે અને અલગ અલગ પ્રકારના વેશભૂષામાં નવરાત્રીમાં રમવામાં આવે છે અને ખેલૈયા એમની ધૂનમાં ઝૂમી ઉઠે છે. ઝાંઝરવા કંપામાં પટેલ પરિવાર રહે છે અને અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરે છે. રાણી લક્ષ્મીબાઈ, વકીલ, પોલીસ, ભારતમાતા એવી અલગ અલગ પ્રકારના વેશભૂષાઓ ધારણ કરે છે. ઇકબાલગઢ ઝાંઝરવા કંપા છેલ્લા 50 વર્ષથી પણ પરંપરા, રીતિ રિવાજ અને અલગ અલગ વેશભૂષા ધારણ કરી જેવા અનેક પ્રકારના અલગ અલગ થીમ પર ગરબાની રમઝટ જામતી હોય છે અને લાહણી આપવામાં આવતી હોય છે. ગરબાના અંતમાં આરતી કરી પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે. આ પ્રાંગણમાં મહિલા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. માનો ગરબો રે રૂડો રાજને દરબાર, માં જગદંબાના ચરણોમાં આરતી કરીને ખેલૈયાઓ ગરબાની રમઝટ જામી હતી. છોકરાના વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. કંપામાં નવરાત્રીના દર વખતે અમે નવા નવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. એમાં આ વખતે વેશભૂષાનો પ્રોગ્રામ અમે કર્યો છે તો એના હું પોતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની છું. જેમ કે ડૉક્ટર, વકીલ, આયર, દરજી, બધા અલગ અલગ લોકો વેશભૂષા કરી છે અને આ પ્રથા 50-53 વર્ષથી ચાલુ આવી રહી છે. અરવિંદ પટેલ છે, હું ઝાંઝરવા ગામમાં ઇકબાલગઢ નિવાસી છું અને અમારા ગામમાં 50 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે અને હર વર્ષે કંઈક ને કંઈક મહિલા મંડળ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવે છે. આ વર્ષે 5મા નવરાત્રમાં મહિલા દ્વારા અલગ અલગ પ્રાંત વિભાગોના વેશભૂષા ધારણ કરીને અમારા ગામમાં આ મહોત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે. એમાં મહિલાઓનો અને ગામના વાસી યુવક મંડળ બહુનો સૌ સહકાર સારો છે.